મારું નામ પ્રતિક ભંડારી છે. અમે ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પાર્ટ છે. હું કોફાઉન્ડર છું. અમે બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સીના કોલેબોરેશન સાથે ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ કરી શકીએ, જીનેટિક તપાસ કરી શકીએ એવો એક ટેસ્ટ લોન્ચ કરી રહ્યા છે અને એની લેબ સેટઅપ્સ કરી રહ્યા છે. ઇન્ડિયામાં અત્યારે રોજના 200 ફિમેલનું ડેથ રિપોર્ટ થઈ રહ્યું છે સર્વાઇકલ ગર્ભાશયના મુખના કેન્સરના લીધે, એને સર્વાઇકલ કેન્સર કહેવાય છે. અને એક બર્નિંગ ઇશ્યુ છે અને કોઈ જ સિમ્ટમ દેખાડતો નથી. એટલે આ પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે જો એનું રેગ્યુલર સ્ક્રીનિંગ કરવામાં આવે, અને એટલા માટે આ વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી જે છે એ અમે અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ. અમે અમદાવાદથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બરોડા, સુરત, રાજકોટ, મુંબઈ દિવાળી પહેલાં સ્ટાર્ટ થશે અમારી લેબ્સ. અને ઇન્ડિયામાં અમે લોકો 100 લેબ સેટઅપ કરવા જઈ રહ્યા છીએ 2027 સુધીમાં. આ ટેસ્ટની કિંમત કેટલી હશે અને આપણા મહિલાની ઉંમર કેટલી થાય પછી આ કરાવું? 20 વર્ષથી 60 વર્ષની વચ્ચેના જે ફિમેલ્સ છે એમને દર ત્રણ વર્ષે એકવાર રેકમેન્ડેડ છે આ ટેસ્ટ, એ WHOના ગાઈડન્સ પ્રમાણે. કારણ કે આ કોઈ સિમ્ટમ્સ નથી બતાવતો એટલા માટે રેગ્યુલર તપાસ કરાવવાની જવાબદારી આપણા પર આવે છે કે આપણે કરીએ. આ ટેસ્ટની કિંમત 5,500 રૂપિયા છે. અને આ ટેસ્ટ એટલા માટે રેકમેન્ડેડ છે કારણ કે તમે કોઈ સિમ્ટમ્સ જોયા વગર આ કેન્સર ડિટેક્ટ થઈ રહ્યું છે અને પછી સર્વાઇવલના ચાન્સ ખાલી 10% રહેશે. સર, ખાલી આ ઇન્ડિયામાં જ આ કેન્સર જોવા મળે છે કે બાકી કન્ટ્રીમાં પણ જોવા મળે છે, અને ત્યાં પરિસ્થિતિ કેવી છે અને ઇન્ડિયાની કેવી છે? દુનિયાની અંદર જો 100 કેસ થતા હોય તેમાંથી 35 કેસ ઇન્ડિયામાં થઈ રહ્યા છે, એટલે ગ્લોબલ બર્ડન 35% આપણા ઉપર છે. મેજોરિટી અત્યારે જોવા મળે તો ઇન્ડિયા, ચાઇના, આફ્રિકા આ કન્ટ્રીબ્યુટ કરે છે લાર્જલી મોટાભાગના નંબર ઓફ કેસીસ જે છે એને, રાઈટ? પણ તમે જોશો કે દુનિયાભરમાં, એટલે અમેરિકા જોઈ લો, યુરોપ જોઈ લો, ઓસ્ટ્રેલિયા જોઈ લો, એ લોકોએ 50 વર્ષ પહેલાં સ્ક્રીનિંગ, રેગ્યુલર સ્ક્રીનિંગ ચાલુ કરેલું છે. આપણે 3 વર્ષની જે તપાસ કહીએ છીએ એની ગવર્મેન્ટની જે સ્કીમ્સ છે એની અંદર આ ઇન્કલુડેડ છે કે એમને તપાસ કરવી ફરજિયાત છે અને જરૂરી છે. હવે એના કારણે એ લોકો અત્યારે એ સ્ટેજ પર છે કે જ્યારે સર્વાઇકલ ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વાઇકલ કેન્સર જે નંબર 1 ગણાતું હતું એ વખતે, એ અત્યારે 9મા કે 10મા સ્થાને છે એમના ત્યાં કેન્સરના. ત્યાં આપણા ત્યાં જોવા જઈએ તો અત્યારે 2nd હાઈએસ્ટ મહિલાઓમાં જો કેન્સર જોવા મળતું હોય તો એ સર્વાઇકલ કેન્સર જોવા મળતું હોય. એકચ્યુઅલ પરિસ્થિતિ આ છે આપણા ત્યાં. સર, અત્યારે આ કેન્સરને લઈને કેટલા ટેસ્ટ થઈ રહ્યા છે અને તમે જે લોન્ચ કરો છો એ બીજા કરતાં અલગ કઈ રીતે છે? આપણે જે ટેસ્ટ લોન્ચ કરી રહ્યા છે એ નોન ઇન્વેઝિવ છે, એમાં કોઈ વાડકાપ નથી થતી. બીજું, એ એક્યુરેટ છે, એ 100% સ્પેસિફિસિટી અને 98% સેન્સિટિવિટીવાળો છે. આવો બીજો કોઈ જ ટેસ્ટ અવેલેબલ નથી જે કે 100% કહી શકે કે આ પેશન્ટની અંદર કેન્સર છે. હવે કેન્સર ડિટેક્ટ કરવું એ એક વાત થઈ, અને બીજું કેન્સર વેલ્યુ ડિટેક્ટ કરવું કે જેના કારણે મારા ટ્રીટમેન્ટના ઓપ્શન્સ બહુ જ બધા વધી જાય એ એક બીજી વાત થઈ. આપણે કારણ કે જિનેટિક તપાસ કરી રહ્યા છીએ, આ કેન્સર જે છે આપણે ઓલમોસ્ટ 2 વર્ષ પહેલાં ડિટેક્ટ કરી શકીએ છીએ. કોઈ પણ સેલ જો કેન્સર તરફ વધતો હોય તો એ 2 વર્ષ પહેલાં આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ, અને એના કારણે આ ટેસ્ટ બહુ યુનિક થઈ રહ્યો છે. હું ડૉક્ટર અંજના ચૌહાણ છું. હું ગાયનેક કેન્સર સર્જન છું. 27 વર્ષમાં હું આ ફિલ્ડમાં છું અને હું પહેલાં કેન્સર હોસ્પિટલમાં હતી, હવે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. અત્યારે જે લોન્ચ કરી છે, જે ટેકનોલોજીની વાત કરી છે, તો અત્યારે ભારતમાં કઈ રીતે આ કેન્સર આગળ વધી રહ્યું છે અને તમે એક ડૉક્ટર તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કેન્સર? આ કેન્સર બહુ ખૂબ આગળ વધી રહ્યું છે. આમ જોવા જોઈએ તો જેમ પતિકભાઈ ઓલરેડી આગલે કીધું છે કે આટલી બધી બહેનો આ કેન્સરથી મળે છે અને ઇટ્સ અ ટોટલી પ્રિવેન્ટિવ કેન્સર. આ કેન્સર થવાનું કારણ એક વાયરસ છે, બહુ નાની ઉંમરે ઇન્ફેક્શન થાય છે અને મોટી ઉંમરે કેન્સરમાં કન્વર્ટ થાય છે. અગર આનું ડિટેક્શન થાય ઇટ્સ ટોટલી પ્રિવેન્ટેબલ. એટલે વી શુડ ઓલ ફાઇટ ફોર પ્રિવેન્શન ઓફ સર્વાઇકલ કેન્સર. અને આ બધા જે ડિટેક્શન ટેસ્ટ છે, જે આ ડીએનએ પ્લોઇડી ટેસ્ટ છે, ઇટ વિલ ડિટેક્ટ ધ પ્રી કેન્સર કન્ડિશન કે સેલ્સની અંદર જે કોઈ તકલીફ નથી, કોઈ વિમેનને કોઈ તકલીફ નથી, સેલમાં ડિટેક્ટ કરે છે. તો એનું ડિટેક્શન થાય અને આપણે જો પ્રિવેન્શન એક્શન લઈએ તો ઇટ ઇઝ 100% ક્યોર. એમાં પ્રિવેન્શન એક્શનમાં એટલે કેવું છે કે ખાલી જે પાર્ટમાં સડો છે એ પાર્ટ જ કાઢી નાખો એટલે ક્યોર. એમાં ગર્ભાશયની કોથળી બી કરાવવાની જરૂર નથી હોતી, એટલું સરળ આ વસ્તુ હોય છે. તો અત્યારે કેન્સરને લઈને ડેથ રેશિયો કેટલો છે અને કયા સ્ટેજ ઉપર જ્યારે મહિલા આવે ત્યારે તેને ખબર પડે છે જે અત્યારે ટેસ્ટ થઈ રહ્યો છે? આ ટેસ્ટનો ડેથ રેટ એટલે આમ જોવા જાય તો 70-80 હજાર વિમેન દર વર્ષે આ કેન્સરથી મરે છે ભારતમાં, અને વર્લ્ડમાં જોવો તો 4 લાખ વિમેનને થાય છે અને એમાંથી 1/3 વિમેન કેન્સરથી મરે છે. અને આપણા ઇન્ડિયા એમાં જોવો તો 3 વી આર ધ 1/3 કન્ટ્રીબ્યુટર ઓફ ધીસ કેન્સર.
200 બહેનો આ કેન્સરથી દિવસે મરે છે. હવે આપ તમે જુઓ કે એક એક્સિડન્ટ થયું, રોડ એક્સિડન્ટ, 19 લોકો મરી ગયા હોય, કે પ્લેન ક્રેશ થયું તો 200 લોકો મરી ગયા હોય, તો આખો દિવસ મીડિયામાં એ વસ્તુ ચાલ્યા કરે છે, ચાલ્યા ને ચાલ્યા જ કરે છે, હું આટલા લોકો મરી ગયા. આપ જુઓ ભયાનક કેન્સર, દરરોજ 200 વિમેન મરે છે, તો આની અવેરનેસ જ નથી લોકોને, આની ભયંકરતાની જ નથી ખબર લોકોને, આ વાત ઉપર ચર્ચા જ નથી કરવી કે મને ના થાય એવું લોકોના મનમાં છે. બટ એવરી વુમન ઇઝ રિસ્ક ફોર ડેવલપિંગ સર્વાઇકલ કેન્સર, માટે જરૂરી છે ટેસ્ટ કરાવો અને તમે આ કેન્સરથી બચો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ